આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાંતલપુર તાલુકાના ગરામડી ગામ ખાતે જ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વ્યાપક જનપ્રતિસાદ મળ્યો છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામમાં જ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવ્યો છે અને આ રથનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘરઆંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ જ્યારે આવી પહોંચ્યો હોય ત્યારે ગામોમાં ભ્રમણ કરી રહ્યા છે. એક સુચારુ આયોજન વડે જ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. ત્યારે હાલ જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતનો સ્ટાફ તેમજ લખમણભાઈ ચૌધરી, મહામંત્રી સાંતલપુર તાલુકા ભાજપા અને અરવિંદભાઈ ઠક્કર, ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ સાંતલપુરના અનેક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ અંકુબેન પરમારના અધ્યક્ષસ્થાને જ અરજનભાઈ આહિરના ઉપચેરમેન, માર્કેટયાર્ડ વરાઈ શાળાના જ આચાર્ય અને શાળાનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. મારું નામ રેડ મેરી ઠક્કર, તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે મારી જવાબદારી છે. આજે ગરામડી ગામે વિકસિત ભારત યાત્રા આવી અને તેની સાથે અમારા પક્ષના મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી, બીજા મહામંત્રી ચમનજી, અમારા પક્ષના નેતા એવા વેવાભાઈ આહિર, અમારા અહીંના વાઇસ ચેરમેન અર્જુનભાઈ, ગામના સરપંચશ્રી, ગામના ડેપ્યુટી સરપંચશ્રી અને અમારા ઉપપ્રમુખ બીજા વિક્રમસિંહ, આ બધાએ ગામના આગેવાનો આ યાત્રામાં હાજર રહ્યા અને યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું. અને આ યોજનાની અંદર જે આપણા કર્મચારી અધિકારીઓ છે તેમને સરકારશ્રીની 17 પ્રકારની યોજનાની માહિતી આપી અને છેવાડાના લોકો સુધી તેનો લાભ મળે તે માટે પ્રયત્નો કર્યા. અને હજુ પણ સરકારશ્રીની યોજનાઓની કામગીરી કર્મચારીઓ દ્વારા ચાલુ છે. દરેક લોકોને સરકારશ્રીની યોજનાનો લાભ મળે તે માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. તો ખરેખર આ ભારતના માનનીય વડાપ્રધાન સાહેબે એમ કહેવાય કે હિન્દુસ્તાનની આખી સરકાર અમારા ગામમાં લાવી છે એ બદલ આ તબક્કે મોદી સાહેબનો, રાજ્યના મુખ્યમંત્રી, તમામ કર્મચારી પદાધિકારીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ પ્રસન્નભાઈ છે. ગામના સરપંચ તરીકે હું ગામ લોકોનો અને જે આ જે જાણકારી આપી એ તમામ અધિકારીઓ પદાધિકારીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું કે જેને આ 17 યોજનાઓ એટલે જાહેર નથી સમજતા એ લોકોને જાણકારી આપી છે એ બાબતે અમે ગામ લોકોને અમારા સરપંચ તરીકે અમને ખૂબ ખૂબ ગર્વ છે અને એમનો ખૂબ આભાર છે. જય માતા. પૂર્વ સરપંચ ગ્રામડી, આજે મોદી સાહેબને આપણો સંકલ્પ વિકાસ ભારત યાત્રા અંતર્ગત ગ્રામડી ગામે આજે યાત્રાનું આગમન થયું અને સરકારશ્રીની વિવિધ યોજના વિશે અધિકારીશ્રીઓએ માહિતી આપી અને ખૂબ સારા વાતાવરણની અંદર ગામ લોકોએ સરપંચ શ્રી કરશનભાઈ, એપીએમસીના વાઇસ ચેરમેન અર્જુનભાઈ તેમજ ગામના સૌ આગેવાન મિત્રો યુવાનો અને માતાઓ ઉપર ગાફેર સ્વાગત કરી અને ખૂબ સરસ કાર્ય કર્યું.